વિસાવદરના માંડાવડ માર્કેટિંગ યાર્ડમાં સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલ કાવાણી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન કપુરિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન સરધારા, ટીડીઓ કુમાર સાહેબ, સીડીપીઓ પ્રવીણાબેનની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવતા હનુમાન પરાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સુપોષિત કિશોરીઓને શિલ્ડ તેમજ મેડલ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા। આ તકે વિસાવદર આંગણવાડીની બહેનો દ્વારા જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવી હતી, જેમાં આરોગ્યને પોષણ મળે તેવી વાનગીઓ બનાવીને તેમના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। આજરોજ આઈસીડીએસ દ્વારા આયોજિત જિલ્લા પંચાયત આપણા વડાપ્રધાનનું એક સપનું હતું, બેટી બચાવો બેટી પઢાઓ, ગામડે ગામડે બહેનો સુરક્ષિત રહે, સારી રીતે આગળ વધે, શિક્ષણમાં વધે, અન્ય રાજકીય આગળ વધે। આપણે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં 50% લેડીઝ આપણા વડાપ્રધાનનું સપનું હતું કે રાજકીય આગળ આવે, અનેક બહેનો છે એ સારી રીતે કામ કરી શકે, સારી રીતે એનું ગુજરાન ચલાવી શકે એવું એક આપણા વડાપ્રધાનનું સપનું। પછી આજે એ અંતર્ગત અહીંયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં શું પ્રોગ્રામ હતો? આજે વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર આઈસીડીએસ દ્વારા ઘણી યોજના એ આ લાભાર્થી લગી પહોંચે, ગામડા લગી પહોંચે, બહેનો લગી પહોંચે, આઈસીડીએસ અને આંગણવાડીની મહિલા વર્કર સારી રીતે પોષણહીન બાળકોને સારી રીતે ભોજન અને સારી રીતે ગામડાની અંદર બાળકો સ્વચ્છ રહે અને સુરક્ષિત રહે। તે સ્ટોલ ઉપરથી રાજકીય મહાનુભાવો દ્વારા તે વાનગીઓનું નિરીક્ષણ કરી સ્વાદ પણ લેવામાં આવ્યો હતો। ત્યારબાદ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળાઓને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી, જેમાં આંગણવાડીની બાળાઓને પૂર્ણા દિવસે હેન્ડવર્કની વસ્તુઓ પણ બનાવવાનું શીખવવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસાવદર આઈસીડીએસના સીડીપીઓ પ્રવીણાબેન, સપનાબેન, લીલાબેન, સંજયભાઈ, મહેશભાઈ, કેવલભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। આજરોજ 31/12/2022 ના રોજ આઈસીડીએસ વિસાવદર તરફથી આંગણવાડી કેન્દ્રોના જે કિશોરીઓ છે એની પૂર્ણા જે કિશોરીઓ છે એમનું એક સંમેલન જેવું કાર્યક્રમ કરવામાં આવેલું છે। આજે માર્કેટિંગ યાર્ડ વિસાવદર ખાતે આ કિશોરીઓને બોલાવી અને જુદા જુદા વિભાગોને બોલાવીને જુદા જુદા વિભાગો પાસેથી માહિતી મેળવી અને કિશોરીઓને માહિતી આપવામાં આવે છે, અને આ કિશોરીઓ જો એ ભવિષ્યમાં માતા બનવાની છે તો એમને પોતાના જે પૂરક પોષણ છે એ સારી રીતે મેળવી શકે, સાથે સાથે એ સમાજનું પણ સારી રીતે કામ કરી શકે અને આગળ વધી શકે એ માટેની જાણકારીઓ મેળવવા માટેનો આજે આ કાર્યક્રમ છે। આજે જે આ મેળો કહેવાય છે કુપોષિત મેળો, તો એના માટે આજે આ સ્ટોલ રાખવામાં આવેલા છે, એ શા માટે રાખેલા છે? આજે કુપોષિત માત્ર તો નહીં પણ પૂર્ણા કિશોરીઓ માટે જ આ મેળો રાખવામાં આવેલો છે, ને પૂર્ણા એટલે કે જે કિશોરીઓ છે 15-18 વર્ષની કિશોરીઓ જે પૂર્ણા કિશોરી કહેવાય છે એમના દ્વારા જ અમે જે આ આયોજન કરેલું છે એમાં પૂર્ણા શક્તિના જે પેકેટ છે એને ઘરે ઘરે આપીએ છીએ, એ પૂર્ણા શક્તિ પેકેટમાંથી જુદી જુદી વાનગીઓ બનાવી અને એમને આપવામાં આવે છે, અને બીજા જે સ્ટોલ છે એમાં જુદી જુદી આરોગ્ય કાનૂની સેવા સત્તામંડળની છે આ બધી જ માહિતી છે કિશોરીઓ મેળવી શકે એ માટે થઈને બધા સ્ટોલ